વાત કરી અમદાવાદની, માત્ર અડધા કલાકમાં વરસેલા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં અડધા કલાકમાં પડેલા વરસાદમાં જળબંબાકાર અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદ અડધો કલાક તે શું વરસ્યો, અમદાવાદની આખી સુરત બદલી ગઈ. અમદાવાદના વિવિધ વિસ્તારો કે જે અત્યારે જળભરાવની સમસ્યા જોવા મળી છે, રામદેવનગરમાં ભારે વરસાદ, સામાન્ય એવા વરસાદની અંદર પણ પાણી ભરાઈ જાય છે અને ઘણા લાંબા સમય સુધી ભરાયેલા રહે છે. પરિણામે જે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપ દ્રશ્ય જુઓ છો, એ દ્રશ્ય છે એસજી હાઈવેને અડીને આવેલા સર્વિસ રોડના. આ સર્વિસ રોડ એવો છે કે દર વખતે જ્યારે સામાન્ય એવો વરસાદ પણ વરસતો હોય છે ત્યારે ત્યાં પાણી ભરાઈ જાય છે. અહીંયા દર વખતે સામાન્ય એવા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને ઘણા લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહે છે, કારણ કે પાણીના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા નથી. પરિણામે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ખાસ જ્યારે સાંજના આવા સમયે અથવા તો સવારના સમયે વરસાદ વરસે છે ત્યારે લોકોને વધારે મુશ્કેલી થાય છે, કારણ કે જો બાળકો હોય છે તો એ શાળાએ જતા હોય છે, યુવાનો કોલેજે જતા હોય છે અને બાકીના જે વર્ગ છે એ પોતાના નોકરી ધંધાના વ્યવસાયે જતા હોય છે અથવા તો ત્યાંથી ઘરે જતા હોય છે. પરિણામે તેમને અહીંથી વાહન પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો અનેક આવા સ્થળ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવા સ્થળથી વાકેફ છે. આમ છતાં પાણીના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા હજુ સુધી ન થતા લોકો સામાન્ય એવા વરસાદમાં પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અત્યારે વરસાદ શરૂ થયો છે. હાલ પછી અમદાવાદના પંચવટી વિસ્તારમાં અને અલગ અલગ સ્થળો પર પાણી ભરાવાની પરિસ્થિતિમાંથી અમદાવાદ શહેરના નાગરિકોને આ વર્ષે પણ છુટકારો નથી મળ્યો. પંચવટી વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે, જે મુખ્ય ચાર રસ્તા છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વાહન ચાલકોના વાહનો બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની સાથે વાહનો બંધ થઈ જતા અનેક વાહન ચાલકો અને ટ્રાફિકની ગતિમાં પણ અત્યારે નોંધપાત્ર ફરક તેના કારણે જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનનો કુલ 13-14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ જ પ્રકારનો વરસાદ જો આગામી 1-2 કલાક સુધી ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરના નાગરિકોની સ્થિતિમાં મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. મહત્વનું છે 13-14 ઇંચ વરસાદમાં પણ દરેક વરસાદમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટીચર સુધીના પાણી ભરાયા હતા અને તે જ પરિસ્થિતિનું પુનરાવર્તન ચાલુ વર્ષે પણ અમદાવાદ શહેરમાં થયેલું જોવા મળ્યું છે. બપોરથી કાળા દિવાંગ વાદળો હતા અને તે બાદ અત્યારે અમદાવાદના દાણાપીઠ, પંચવટી, આંબાવાડી, નહેરુનગર, સેટેલાઇટ, શિવરલી, પ્રહલાદનગર, આનંદનગર, સીજી રોડ સહિતના વિસ્તારો છે, એસજી હાઈવે સહિતના વિસ્તારો પર ધોધમાર વરસાદ છે અત્યારે જોવા મળ્યો છે. કેશમીરના ઢાંકણા હજી સુધી ખોલવા માટે ટીમો પહોંચી નથી, પણ વાહન ચાલકો છે તેમની ધીરજ અત્યારે જોવા મળી રહી છે અલગ અલગ સિગ્નલો ઉપર, કારણ કે એક તરફ જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ છે, જેના કારણે વાહન ચાલકો ને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. અને હવામાન વિભાગે 5 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું, જેના કારણે ભારે વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવ્યું હતું અને તે પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે, જ્યાં એક સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદનું જોર વધ્યું હોવાનું અનુમાન પણ હવામાન વિભાગે લગાવ્યું હતું અને તે પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. ઠંડા પવનોની પણ ગતિ છે તેમાં વધારો થયો છે, 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો સૂકાતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને ઠેર ઠેર જળભરાવ છે તે અત્યારે જોવા મળ્યો છે. પંચવટી અને આંબાવાડી વિસ્તારમાં વરસાદના ભારે ઝાપટાના કારણે અત્યારે વાહન ચાલકો છે અને ટ્રાફિકની પરિસ્થિતિ અસર જોવા મળી રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે સુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો સત્યાગ્રહ છાવણીના પ્રવેશ દ્વાર ઉપર વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહીના અન્વયે 1 અને 2 ઓગસ્ટથી ફરી રાજ્યને મેઘરાજા ધમરોળશે. તે આગાહીના અન્વયે અમદાવાદમાં અત્યારે જળભરાવ કે જે રોકાયો નથી યથાવત છે. અમદાવાદના વિવિધ વિસ્તાર, પોષ વિસ્તારથી લઈ અને તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. ગુજરાતની આસપાસ ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જે પ્રમાણે અત્યારે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે એસજી હાઈવે અને પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સાંજનો સમય હોવાના કારણે
વરસાદ આવતા જ વાહન ચાલકોને અત્યારે હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે અને આ અત્યારે પીક અવર્સ હોવાના કારણે વરસાદ આવતા પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ શકે છે, કારણ કે વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને વાહન ચાલકોને વરસાદના કારણે વાહન હંકારવામાં મુશ્કેલી પણ થઈ શકે છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, આ અમદાવાદના દ્રશ્યો એસજી હાઈવેની આસપાસ વિસ્તારમાં અત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો શરૂઆત થઈ ગયા છે. કેમેરામેન જયરામ રબારી સાથે વિની લાંબા, એબીપી અસ્મિતા, અમદાવાદ.